जय जय आरासुरनी माड़ी पावागढ़नी तू पटराणी मातु सर्वे शक्तिशाड़ी सौना दुखड़ा तू हरनारी नवली नवरात्रि। मित्रों थोड़ोक समय बाकी है, खेलैयाओं में तरवराट जोवा मळी रह्यो छे, खरीदियों धूम चाली रही है, गरबाना ग्राउंड पर पण खूब तैयारी चाली रही, ताड़मार तैयारी चाली रही है। ते अंतर्गत गरबाना जे आयोजकों छे तेओ पण हाल अत्यारे खूब तैयारी करी रह्या छे। जो विशेष बात करिए तो अनेक गरबा ग्रुप द्वारा ज तैयारी करी देवामां आवी रही छे, खेलैयाओं में तरवराट जोवा मळी रह्यो छे, एक अनेरो उत्साह छे। वडोदरा संस्कारी नगरीनी साथे साथे ज अनेक जग्याए ज्यारे खेलैयाओमां आवो उत्साह जोवा मळता होय तो स्वाभाविक बाबत छे के गायकोनुं जे ग्रुप छे, कलाकारीनुं जे ग्रुप छे, तेओ पण हाल अत्यारे तैयारी करी रह्या छे। स्पार्क टुडे न्यूज़ना स्टूडियो पर हाल अत्यारे गुणवंत, कही शकावाय के तेओना ज ग्रुप द्वारा अहींया उपस्थित थया छे अने तैयारी करी रह्यामां आवी छे। तेना आयोजक राजूभाई पण अमारी साथे जोड्याया छे। राजूभाई, गुणियल ग्रुप, गरबा ग्रुप, लांबा समयथी તમે ગરબાનું આયોજન કરો છો, હાલ અત્યારે કેવી તૈયારીઓ છે? જય ભવાની ગ્રુપ અમારું આ ગ્રુપનું એક નામ છે, ગુણિયલ ગરબા। છેલ્લા 12 વર્ષથી વિસ્તારના લોકો માટે એક નાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન થકી લોકોએ સ્વીકાર્યો, લોકોએ વધાવ્યો અને લોકો જોડાતા ગયા। આજે કદાચ કહી શકાય કે વડોદરા શહેરમાં એક અમારું આગવી ઓળખ, આગવું નામ બન્યું છે, ત્યારે ખૂબ જ હર્ષની લાગણી સૌ ગ્રુપના લોકોને છે। અને જે કંઈ તૈયારીઓ થઈ રહી છે, છેલ્લા એક મહિનાથી અમારી પૂરી ટીમ વિસ્તારના લોકો સાથે જોડાઈ સૌ આગેવાનો જોડાયા છે અને એમાં લાગ્યા છે। દરેક પ્રકારની વ્યવસ્થા જે ગત વર્ષે અમે ગરબા કર્યા એમાં જે કંઈ અગવડો પડી એ બધું જોતા, ક્યાં જગ્યાએ ગઈ વખત કચાશ રહી હતી એ પૂર્ણ કરવા માટે અમે સ્વયંસેવક બધા જ ભાઈઓને સાથે લઈ અને દરેક તૈયારીમાં કોઈ પણ જાતની અગવડ ખેલૈયાઓને ના પડે એ દરેક બાબતનું ધ્યાન રાખી અને અમે આગળ વધી રહ્યા છે। કેટલા વર્ષથી રાજુભાઈ આપનું આયોજન થાય? છેલ્લા 12 વર્ષથી ગુણિયલ ગરબા વિસ્તારમાં, અટલાદરા વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી અમે આ એક નાનું આયોજન કર્યું। આજે કદાચ કહેવા જઈએ તો હિતેશભાઈ મિસ્ત્રી જેવા કલાકારને બેસાડવા માટે કદાચ ઘણા બધા ગ્રુપોની એક તૈયારી હતી, એમાં હિતેશભાઈ નસીબદાર લોકોને જ મળ્યા છે, એટલે અમારા ગ્રુપને મળ્યા છે, ત્યારે કદાચ કહી શકાય કે આવતા વર્ષે અમે વડોદરાના ટોપ 10 ગરબામાં ચોક્કસ હોઈશું। અપ્રોક્સ કેટલા ખેલૈયાઓ આપણા ગરબા ગ્રાઉન્ડ પર જુમવા આવે? 4,000-5,000 લોકો રમે એવી કેપેસિટીનું એક મેદાન તૈયાર કર્યું છે અને લગભગ 5,000-1,000 લોકો બેસી શકે એવી પણ એક વ્યવસ્થા ઊભી કરી છે। ખેલૈયાઓ માટે વિશેષ વ્યવસ્થા હોય તો શું હોય છે? દરેક પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે કે એ લોકોને ગત વર્ષે ઘણા બધા ગરબાઓમાં, છેલ્લા 2-3 વર્ષથી જોઈએ છે કે વરસાદી વાતાવરણના કારણે ઘણા મોટા ગરબાના ઘણા બધા આયોજકો પણ નાની નાની કદાચ કંઈક કચાશ રહી ગઈ હોય છે અને એમાં ગરબા આયોજકોને પણ કંઈક ને કંઈક વીઠવાનું આવ્યું હતું। ગયા વર્ષે તમે જોયું હતું કે ઘણા મોટા ગરબાઓમાં પણ આવું થયું છે, તો અમે તો પહેલેથી નાનામાં નાની બાબતમાં કે બેન દીકરી આપણી રમતી હોય એના પગમાં ઠેસ વાગે ના, નાની કાંકરી પણ ના થાય અને એને કઈ જગ્યાએ શું અગવડ પડે છે એ 12 વર્ષના અનુભવ પછી જે શીખ્યા છે એમાં પૂર્તતા કરવા માટે કોઈ પણ જાતની કચાશ, કદાચ આટલા વર્ષોમાં જે કંઈ નાની મોટી અગવડો હતી એ બધી જ દૂર કરી અને મેં ખૂબ સુંદર વાતાવરણ બનાવાયું અને વાતાવરણ બન્યું છે ત્યારે લોકો પણ એમાં જોડાયા છે। અજભાઈ, સિક્યુરિટીની જો વાત કરીએ તો? સિક્યુરિટીમાં અમારે વર્ષોથી જે એક સિક્યુરિટી છે GASA કરીને, અમારે ત્યાં લોકલ એક ભાઈ છે, એની લગભગ 20-એક લોકોની ટીમ છે। આ વખતે એક વિશેષ વ્યવસ્થા એવી કરવી પડી કે મોટું આયોજન છે તો બાઉન્સરોની ટીમ પણ છે અને લગભગ 20-એક બાઉન્સર ને 20-એક સિક્યુરિટી ગાર્ડ, આ રીતના 40-એક લોકો ટોટલ કમ્પાઉન્ડમાં વ્યવસ્થા જોશે। તાડમાર તૈયારીઓ ચાલી રહ્યો તે અંતર્ગત સિક્યુરિટી લઈને ખેલૈયાઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની જો વાત કરીએ તો તે પણ આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સોનલબેન અત્યારે ઉપસ્થિત છે, તેઓના જ મધુર કંઠે આપણે ગરબાની જે રમઝટ છે તે સાંભળવાનો એક નમ્ર પ્રયત્ન કરીશું। ગરબે તે ઘૂમવાને આવો।
अम्बा जय जय अम्बा, अम्बा जय जगदम्बा, अम्बा जय जय अम्बा, अम्बा जय जगदम्बा। बीजू काई न मांगो हे अम्बा, बीजू काई न मांगो हे अम्बा, मारी भक्ति स्वीकार जे जगदम्बा, मारी भक्ति स्वीकार जे जगदम्बा। बीजू काई न मांगो हे अम्बा, बीजू काई न मांगो हे अम्बा, मारी भक्ति स्वीकार जे जगदम्बा, मारी भक्ति स्वीकार जे जगदम्बा। अम्बा जय जय अम्बा, अम्बा जय जगदम्बा, अम्बा जय जय अम्बा, अम्बा जय जगदम्बा। સોનંદના જ સ્વકંઠે એક ગરબાની રમઝટ, અંબા હે અંબા, બીજું કાંઈ જ ના માંગુ। જ્યારે આવી નવલી નવરાત્રિ હોય, માં અંબાની આરાધના હોય, તે અંતર્ગત અનેક જગ્યાએ ગાયક અને ગાયિકા જે પ્રમાણે પ્રેક્ટિસ કરતા હોય છે, સરસ્વતીની દેન એટલે કે કંઠે સરસ્વતી બિરાજમાન હોય ત્યારે જ આવો એક સુરીલો અવાજ નીકળી શકે। તેઓની જો વાત કરીએ તો તેઓએ પણ ખૂબ તેઓના જ કંઠે સુંદર એવા ગરબા ગાયા છે। વિપુલભાઈ અમારી સાથે જોડે ગયા છે। વિપુલભાઈ, શું કહેવા માગો છો? 12-15 વર્ષ જેટલું આયોજન થઈ રહ્યું છે અને કેવી તૈયારીઓ છે? સૌ પ્રથમ તો હું રાજુભાઈ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે અટલાદરા વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે અને એમાં પણ આટલું મોટું, આટલું ભવ્ય આયોજન જો કરવામાં આવે। અમારું એક સૂત્ર છે કે અમારી દીકરી અમારે આંગણે। આ અમારી દીકરી અમારે આંગણે એટલા માટે છે કે વિસ્તાર બહુ મોટો છે અને જેમાં આપણી છોકરીઓ જે વિસ્તારમાં ગરબા ના થાય અને બીજી બધી જગ્યા દૂર દૂર જગ્યાએ જવાનું થતું હોય છે, જેથી કરીને અમે લોકોએ સારું એવું સ્પોટ રેડી કર્યું છે। લાસ્ટ ટાઈમ અમે લોકોએ પાર્ટી પ્લોટમાં રાખ્યો હતો, પણ પાર્ટી પ્લોટમાં ખૂબ વધારે સંખ્યા હતી, જેથી કરીને આ વખત વધારે મોટું આયોજન કરેલું છે। તો હું સૌ ખેલૈયાઓને વિનંતી કરું છું કે તમે એકવાર મેદાને આવો, મેદાન દેખો। 4-5 હજાર લોકો ગરબે ઝૂમી શકે છે, રમી શકે છે। અને બીજી વસ્તુ કે અમારા 100-150 જેટલા વોલન્ટિયર્સ છે। જેમ સિક્યુરિટીની વાત કરી તો 100-150 જેટલા વોલન્ટિયર્સ છે, સિક્યુરિટી તો છે જ, સાથે સાથે અમે લોકો પણ અમારી જ અમારા આંગણે જે બી છોકરીઓ રમે છે એની સેફટી રાખીશું અને સૌને, સૌનો સાથ અને સૌના સાથે રહીને, જેમ કે વડીલો છે તો વડીલોનો પણ પૂરતો સાથ સહકાર અમને મળે છે। અમારા ત્યાં આગળ જેટલા બી સિનિયર સિટીઝન લોકો છે એ ડેલી આવે છે અને ડેલી એ પોતે પણ અમારા ગરબાના આયોજનમાં સાથે રહી અને બધા હેલ્પ કરી રહ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસ, મારા ઘરે જ મારી દીકરી, આ એક ખૂબ મોટું સૂત્ર છે કહી શકાય કે આજે દીકરીની ચિંતા કોને ન થતી હોય ત્યારે એક તમામ જે ખેલૈયાઓ છે તેઓને એક વિનંતી, એક અપીલ કરવામાં આવે છે કે ગરબાનું ગ્રાઉન્ડની જે તાડમાર તૈયારો છે તે નિહાળવા આવે। રાજુભાઈએ સ્ટાર્ટિંગમાં એક વાક્ય કીધું, એ વાક્ય કદાચ આપણને સૌને હૃદયસ્પર્શી વાક્ય છે કે હિતેશભાઈ મિસ્ત્રી જેવા ગાયક કલાકાર મળ્યા હોય એટલે એક ખૂબ મોટી નસીબની વાત છે। દર્શક મિત્રો, અનેક ગાયકોના જ કંઠે એક ખૂબ સુરીલો અવાજ નીકળતો હોય છે અને પોતાની કળાને અર્થે જ તેઓ પ્રચલિત થતા હોય છે। અમારી સાથે હિતેશભાઈ પણ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે, ખૂબ ખૂબ આભાર। રાજુભાઈ, આપની વાત કરી તે પ્રમાણે લાગી રહ્યું છે કે આપના કંઠે જ સાચા જ અર્થમાં સરસ્વતી બિરાજમાન છે। હવે દર્શક મિત્રો સાથે જ આપના ગરબાની રમઝટે આપ બધાને લઈ આવવાનો આનંદ કરો। શ્યોર, દરેક સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ દ્વારા દરેક ખેલૈયાઓને અમે આવકારીએ છીએ, આવો
આપણે સૌ સાથે મળી માં ભગવતીની આરાધના 9 દિવસ સુધી કરીશું. ગુણિયલ ગરબા મહોત્સવ અટલાદરા, આવો તો માણીએ ગરબા. हो 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 હે આવી નવ નવ રાત્રિ રે તડાકાલ્યો, એમાં ગરબે ઘુમે નર નારી રે તડાકાલ્યો, મારી અંબા ભવાની ન્યારી રે તડાકાલ્યો, એની સિંહ ઉપર યશવારી રે તડાકાલ્યો, એ તો છોકરાને લાગે વાલી રે તડાકાલ્યો, એ તો ભક્તોને લાગે વાલી રે તડાકાલ્યો. હે આવી નવ નવ રાત્રિ રે તડાકાલ્યો, એમાં ગરબે ઘુમે નર નારી રે તડાકાલ્યો. ચાચર ચોકે માડી બિરાજે જોઈ મન મલકાય, જોઈ મન મલકાય, જોઈ મન મલકાય, હો હો જોઈ મન મલકાય. ઓલી ભાદરવી નો મેળો ભરાતો મેરા મણ છલકાય, મેરા મણ છલકાય, મેરા મણ છલકાય, હો હો મેરા મણ છલકાય. એ તો દિલની છે દયાળી રે તડાકાલ્યો, એના ભક્તોને લાગે વાલી રે તડાકાલ્યો. એ હલો આવી નવ નવ રાત્રિ રે તડાકાલ્યો, એમાં ગરબે ઘુમે નર નારી રે તડાકાલ્યો, મારી અંબા ભવાની ન્યારી રે તડાકાલ્યો, એની સિંહ ઉપર યશવારી રે તડાકાલ્યો. હે આવી નવ નવ રાત્રિ રે તડાકાલ્યો, એમાં ગરબે ઘુમે નર નારી રે તડાકાલ્યો. હલો હે તારો નાદ ગગન માં ગાજે જય અંબે, હે તારો નાદ ગગન માં ગાજે જય અંબે, એ ત્રાસા ઢોલ નગારા વાગે જય અંબે, ત્રાસા ઢોલ નગારા વાગે જય અંબે, એ મા તું આરા સુર બિરાજે જય અંબે, કે ગબ્બર ગોખે તું બિરાજે જય અંબે, મા તારો નાદ ગગન માં ગાજે જય અંબે, ત્રાસા ઢોલ નગારા વાગે જય અંબે. હલો ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 તાતા, 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 ગલગોટો 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 ગલગોટો, ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 તાતા, ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 તાતા. રાજાની રાણીઓ, રાજાની રાણીઓ, રાજાની રાણીઓ, રાજાને પૂછે કે છો જઈ ભોજન કરશું રે રોલ, ઉપર ગાશીને ઉપર ગાશીને ઉપર ગાશીને માથે ચંદરવો ન્યા જઈ ભોજન કરશું રે લોલ, ગલગોટો હા ગલગોટો, ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 તાતા, ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 તાતા, હલો ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 તાતા. માનો ગરબો
રાજ ને દરબાર હાલો માનો ગરબો રે રમે રાજ ને દરબાર રમતો ભમતો રે ગયો તો સુથારી ને દ્વાર રમતો ભમતો રે ગયો તો સુથારી ને દ્વાર અલી સુથારી ને નાર તું તો સુતી હોય તો જા અલી સુથારી ને નાર તું તો સુતી હોય તો જા મને ગરબે રે રૂડા બાજઠિયા મે લાવ મને ગરબે રે રૂડા બાજઠિયા મે લાવ માનો ગરબો રે રમે રાજ ને દરબાર માનો ગરબો રે રમે રાજ ને દરબાર આહા खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ ए जय जय अम्बे माँ जय जय अम्बे माँ जय जय अम्बे माँ जय जय अम्बे माँ खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ चक्करडी भम्मरडी मारगेर जाजी रे भवानी माँ चक्करडी भम्मरडी मारगेर जाजी रे भवानी माँ ए चक्करडी नो राम नार दे जो रे भवानी माँ चक्करडी नो राम नार दे जो रे भवानी माँ धोयो धपोयो मारो साड लो भवानी माँ धोयो धपोयो मारो साड लो भवानी माँ ખોડી ખોડા નો ખૂંદ નાર દેજો રે ભવાની માં ખોડા નો ખૂંદ નાર દેજો રે ભવાની માં बता मेरे यार सुदामा रे भाई गणे दिना में आया बता मेरे यार सुदामा रे भाई गणे दिना में आया बता मेरे यार सुदामा रे भाई गणे दिना में आया बता मेरे यार सुदामा रे भाई गणे दिना में आया आ अम्बे भवानी आई रे देखो अम्बे माँ अम्बे भवानी आई रे देखो अम्बे माँ आगे आगे हनुमान आगे आगे हनुमान पीछे भैरो बलवान पीछे भैरो बलवान हे ऊंचे पर्वतों की रानी आई रे देखो अम्बे माँ अम्बे भवानी आई रे देखो अम्बे माँ अरे प्रेम से बोलो जय माता दी सारे बोलो जय माता दी अरे हम भी बोले जय माता दी अरे तुम भी बोलो जय माता दी माँ जोता वाली जय माता माँ लाटा वाली जय माता माँ शक्ति दे दे माँ भक्ति दे दे जय माता माँ दुखर लेती जय माता माँ सुख कर देती जय माता माँ सूर्य चंद और जय माता सब तारे बोले जय माता देवों की टोली जय माता एक साथ बोले जय माता माँ ब्रह्मा बोले जय माता माँ विष्णु बोले जय माता हर हर भी बोले सब मिलके बोले जय माता माँ उत्तर बोले जय माता माँ दक्षिण बोले जय माता माँ पूरब बोले जय माता माँ पश्चिम बोले जय माता आकाश बोले जय माता पाताल बोले जय माता अरे हम भी बोले जय माता अरे तुम भी बोलो जय माता सब मिलके बोलो एक साथ बोलो जय माता सब मिलके बोलो एक साथ बोलो जय माता सब मिलके बोलो एक साथ बोलो मंगल भवन अमंगल हारी द्रव सुदशरथ अजीर बिहारी राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम आहा Hey!
હા ખૂબ સુંદર જ ગરબાની રમઝટ જે જામી હતી તેના અંતર્ગત લાગી રહ્યું છે કે અહીંયા જે એક ગરબાનું ગ્રાઉન્ડ હોય અને ખેલૈયાઓ ઝૂમી રહ્યા હોય તેવું એક મનમોહક વાતાવરણ જ્યારે ઊભું થઈ ગયું હોય તે અંતર્ગત રાજુભાઈને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. હિતેશભાઈ, આપના અવાજને લઈને લાગી રહ્યું છે કે સાચા જ અર્થમાં અહીંયા ગરબાનું ગ્રાઉન્ડ હોય અને ગરબા જે ખેલૈયાઓ છે તે ઝૂમી રહ્યા હોય તેવું એક વાતાવરણ અહીંયા ઊભું થઈ ગયું. આગામી દિવસોમાં નવરાત્રિનું એક તહેવાર આવી રહ્યું છે. સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જો તમામ વાત કરીએ તો તહેવારો ખૂબ જ સારી રીતે ઉજવાયા છે, પરંતુ આ એક નવરાત્રિની જો વાત કરીએ તો ખેલૈયાઓમાં ખૂબ જ જોરદાર એક તરવરાટ જોવા મળતો હોય છે. તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, ગરબાના આયોજકો દ્વારા પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જે ગાયકો છે, ગાયિકાઓ, જે કલાકારો જે છે, તબલાવાદક અને હાર્મોનિયમના જે વગાડનારા છે, તેઓ પણ પોતાનું કહી શકાવે કે કળા બતાવવા માટે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. આગામી દિવસોમાં નવરાત્રિના તહેવારને લઈને જ તમામ ગરબાના આયોજકોને શુભેચ્છાઓ પાઠવે છે. સાથે સાથે જ અત્યારથી જ એવું લાગી રહ્યું છે કે આ લોકોની પ્રેક્ટિસ, અત્યાર તો પ્રેક્ટિસનું સેશન છે, પ્રેક્ટિસ જોઈને એવું લાગી રહ્યું છે કે સાચા જ અર્થમાં ગરબાના ગ્રાઉન્ડ પર આપ જે તમારી કળા બતાવીને એક રમઝટ જમાવવા માંગો છો તે સાચા જ અર્થમાં સાચી ઠરશે. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.